એક મહત્વપૂર્ણ જાહેરાત રાજ્ય સરકાર તરફથી આજે કરવામાં આવી છે। राज्यના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એ ચારે ચાર મહાનગરોમાં મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ અને જિલ્લા કલેક્ટરશ્રીઓ દ્વારા જે તે શહેરના સ્થાનિક વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવેલ છે અને સ્થાનિક વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ કલેક્ટરશ્રીઓએ અને મ્યુનિસિપલ કમિશનરશ્રીઓએ રાજ્ય સરકાર સાથે પણ પરામર્શ કર્યો છે। રાજ્ય સરકાર સાથે પરામર્શ કર્યા બાદ સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદ મહાનગરમાં म्युनिसिपल कमिश्नरश्री और कलेक्टरश्रीओ द्वारा संयुक्त रीते आ निर्णय लेवामां आवेल छे कि आ चारेय महानगरों में 3 मे सुधी दुकानों चालू करवा देवानी मंजूरी आपवामां आवशे नहीं अने दुकानों अमदावाद, सूरत, वडोदरा अने राजकोट शहरों में 3 मे सुधी बंद राखवानी रहेशे। लॉकडाउन दरमियान अगाऊ जे दुकानों चालू हती जेम के जीवन जरूरियात ने लगत दुकानों अने आवश्यक चीज वस्तुओं नी दुकानों, दूध, करियाणा नी दुकान अमुक होय, दवा नी दुकानों जे अगाऊ लॉकडाउन दरमियान पण चालू हती एवा दुकानों ने ज चालू राखवा देवामां आवशे। एटले कि 3 मे सुधी अगाऊ चालती होय जीवन जरूरियात अने आवश्यक चीज वस्तुओं साथे जोड़ायेली होय ए सिवाय कोईपण दुकान ने अमदावाद, वडोदरा, सूरत अने राजकोट महानगर में चालू थवा देवानी परवानगी कलेक्टरश्री અને કમિશનરશ્રી દ્વારા આપવામાં આવશે નહીં। આ નિર્ણય સ્થાનિક વેપારીઓ સાથે પરામર્શ કરીને અને ત્યારબાદ રાજ્ય સરકાર સાથે પરામર્શ કરીને જે તે મહાનગરપાલિકાના કમિશનર અને જે તે જિલ્લાના કલેક્ટર દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવેલ છે। રાજ્યના અન્ય વિસ્તારો, જિલ્લાઓ કે જ્યાં आज थी धंधा व्यवसाय शुरू करवानी छूट आपवामां आवी छे तेमां पण काले जे रीते जणाववामां आव्युं हतुं ए रीते मॉल, मार्केटिंग कॉम्प्लेक्स, हेयर कटिंग सैलून, बार्बर नी शॉप, ब्यूटी पार्लर, पान, गुटखा, बीड़ी, सिगरेट, ठंडूपणू, होटल, रेस्टोरेंट આવી दुकानों चालू करी शकाशे नहीं। साथों साथ टैक्सी सेवाओं, रिक्शा, उबर अने अन्य बस सेवाओं जे पब्लिक ट्रांसपोर्ट नी व्याख्या में आवे छे ए पण शरू करवा देवामां आवशे नहीं। आ जे सूचना छे ए 3 मे सुधी ए अमल में रहेशे। गई काले समग्र राज्य में NFSA एटले कि नेशनल फूड सिक्योरिटी एक्ट हेठळ रेशन कार्ड धरावता 66 लाख जेटला कुटुंबोने व्यक्ति दीठ 3.5 किलो घऊं अने 1.5 किलो चोखा आपवानी कार्यवाही समग्र राज्यना सस्ता अनाजनी दुकान उपरथी चालू करवामां आवी हती। गई काले जेनो रेशन कार्डनो छेल्लो आंक 1 के 2 होय એને રાશન આપવાનું થતું હતું। ગઈકાલે લગભગ 10 લાખ જેટલા કુટુંબોએ એમની સસ્તા અનાજની દુકાન ઉપરથી રેશન અનાજનો જથ્થો લઈ લીધો છે। આજે એવા લાભાર્થીઓ કે જેના રેશન કાર્ડનો છેલ્લો આંક 3 કે 4 હોય એને ઘઉં અને ચોખા આપવામાં આવી રહ્યું છે। અત્યાર સુધીમાં આશરે 5 લાખ કુટુંબો એમને મળવાપાત્ર ઘઉં અને ચોખાનો જથ્થો 70,000 करता वधारे सस्ता अनाजनी दुकानों पर लोकोए मेळवेल छे। एटले कि 1.5 दिवस में 15 લાખ કરતાં વધુ કુટુંબોએ સસ્તા અનાજની દુકાન ઉપરથી ઘઉં અને ચોખાનો પોતાનો પુરવઠો સારી રીતે સુવ્યવસ્થિત રીતે મેળવી લીધો છે. માર્કેટિંગ યાર્ડમાં જે રીતે સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ઘઉં, રાયડા, એરંડા, ચણા, કપાસ, અન્ય પાકો પણ ત્યાં માર્કેટિંગ યાર્ડમાં વેચી શકાશે અને ખેડૂતો સારા એવા ભાવ ત્યાંથી મેળવી શકશે. અત્યાર સુધીમાં માર્કેટિંગ યાર્ડમાં કુલ લગભગ 6,90,000 ક્વિન્ટલ એટલે કે 6.90 લાખ ક્વિન્ટલ એ ખરીદી પાકોની કરવામાં આવેલ છે. જે પૈકી ઘઉં લગભગ 3.5 લાખ ક્વિન્ટલ અને એરંડા લગભગ 1,90,000 ક્વિન્ટલની ખરીદી માર્કેટિંગ યાર્ડમાં થયેલ છે. શાકભાજી અને દૂધ અને ફળનો જથ્થો પણ રાજ્યમાં એની આવક અને વિતરણ સારી રીતે ચાલી રહ્યું છે. શાકભાજીની આજની આવક 1,15,000 ક્વિન્ટલ છે. ફળની આવક 13,225 ક્વિન્ટલ છે અને દૂધનું વિતરણ આજનું 48 લાખ ક્વિન્ટલ જેટલું છે. સરકારશ્રીએ શહેરી વિસ્તારોમાં પ્રાઇવેટ બાંધકામ અને સરકારી બાંધકામ, રોડ, રસ્તા, ગટર વગેરેના કામોને પણ ચાલુ રાખવાની મંજૂરી આપી છે. એમાં શરત એટલી જ છે કે લેબરર્સ જે કામ કરે છે એ ત્યાં ને ત્યાં જ રહેતા હોવા જોઈએ, એટલે કે ઇન સિટુ લેબર રાખવાના રહેશે. જે સરકારી કામો કોર્પોરેશન દ્વારા, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા, મેટ્રો દ્વારા હાથ ધરવામાં આવે છે એમાં અત્યાર સુધીમાં 598 જેટલા કામો શરૂ થયા છે અને લગભગ 20,600 જેટલા શ્રમિકો ત્યાં રોજીરોટી મેળવી રહ્યા છે. પ્રાઇવેટ જે બાંધકામો છે એમાં 108 બાંધકામોને મંજૂરી આપવામાં આવી છે. તે પૈકી 73 જેટલા કામો ઓલરેડી શરૂ પણ થઈ ગયા છે અને લગભગ 7,500 જેટલા શ્રમિકો, બાંધકામના શ્રમિકો અને અન્ય લોકો આ પ્રાઇવેટ બાંધકામના પ્રોજેક્ટ ઉપર પણ પોતાની રોજીરોટી મેળવી રહ્યા છે. ધન્યવાદ.